संजय रावल छू। 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે, એની બધી તમામ પાર્ટીઓ એની પ્રોસેસ કરી રહી છે, કોને ટિકિટ આપવી કોને ટિકિટ નહીં આપવી, જે લોકોને ટિકિટ જોઈએ છે એમને એમની દાવેદારી નોંધાવી છે, પાર્ટીની એવી સિસ્ટમ હોય છે કે જેને ટિકિટ જોઈએ એને પાર્ટી કાર્યાલય પર જઈને કહેવું પડે કે મારે અહીંથી લડવું છે મારે અહીંથી લડવું છે, એટલે એક એક સીટ ઉપર 40-40, 10-10, 20-20, 50-50 લોકો સેવા કરવા માટે તૈયાર છે, જે ગયા 5-10 વર્ષમાં ક્યાંય દેખાતા નહોતા। મેં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાની કોશિશ કરેલી, હું દિલ્હી ગયેલો, મને બોલાવેલો, પણ કદાચ અહીંના લોકલ રાજકારણમાંથી કોઈને એમ લાગ્યું છે કે આ માણસ મોદી સાહેબને મળે બરાબર નથી, એટલે મને ત્યાં આગળ છેલ્લી ઘડીએ ના પાડવામાં આવી, અને પછી ભૂપેન્દ્રભાઈ યાદવ મને મળ્યા અને પછી મેં મારી વાત કરીને હું પાછો આવ્યો। આજે આ વિડીયોના માધ્યમથી હું મોદી સાહેબ અને અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈને એક વિનંતી કરવા માગું છું। મન કી બાત આપ જે લોકોને કરો છો, હું એક સંજય રાવલ બોલતો નથી, આ ગુજરાતના લાખો સંજય રાવલોનો અવાજ આજે હું લોકો સમક્ષ રજૂ કરું છું, ખાસ મોદી સાહેબ સુધી પહોંચાડવા માગું છું। સાહેબ, આ વખતે એક એવો ચીલો પાડો કે જે લોકોએ ટિકિટ માગી છે એમાંથી 95% ને તો ટિકિટ આપશો જ નહીં, જેને સેવા કરવી છે એને ટિકિટ માગવાની શું જરૂર છે? આ લોકો જે 5-10 વર્ષમાં દેખાતા નથી અને પછી મુખ્ય કાર્યાલયની આજુબાજુ બધા ફરતા થઈ ગયા છે, દરેક પાર્ટીમાં, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ બાકી નથી। હું તમામ પાર્ટીઓના વડાઓને કહું છું કે જે લોકો ટિકિટ માંગે છે એમને ટિકિટ આપશો નહીં, હવે થાકી ગયા છે એકના એક ચહેરાઓ જોઈ જોઈને અને એમના જોકર જેવા કપડાઓ જોઈ જોઈને। શું આપને નીતિન જાની દેખાતો નથી? આપને પોપટ આહિર દેખાતો નથી? આપને ગજજીભાઈ સુતરિયા દેખાતા નથી? આપને એક પવન જૈન કામ કરે છે દેખાતો નથી? વલસાડ મેં કકી ભાઈ કામ કરે છે દેખાતા નથી? આવા કેટલા લોકો છે કે જે ક્યારેય ટિકિટ માંગવા માટે કોઈ પાર્ટી પાસે નહીં જાય અને એ તમારા મિનિસ્ટરોથી વધારે કામ કરી રહ્યા છે? તો આપને વિનંતી કરું છું કે આવા હીરાઓને શોધી કાઢો, ડૉક્ટર તેજસ પટેલને જઈને વિનંતી કરો કે સાહેબ તમે આવો, અમે તમને જીતાડશું ને અમે તમને ગૃહમંત્રી બનાવીશું। રાષ્ટ્રપતિ વિજેતા શિક્ષકો પ્રોફેસરો છે આપણી પાસે, વૈજ્ઞાનિકો છે, અને તમને ક્યાંય ઉમેદવારો ના મળે ને તો આ સ્વામિનારાયણના 50 સંતોને ઉભા રાખી જીતાડો, ભણેલા ગણેલા અપ ટુ ડેટ એમનું મેનેજમેન્ટ તમે જુઓ, 1 રૂપિયાનું કરપ્શન નહીં થાય। આ એક આખી બોગસ પદ્ધતિ ચાલે છે, લોકો ટિકિટો કરે છે, પછી ટિકિટો માટે લોકો ચારે બાજુ દાવેદારીઓ કરે છે, લાગવકો કરે છે, મેં તો સાંભળ્યું છે 2-2-5 કરોડ રૂપિયામાં ટિકિટો નક્કી થાય છે, ખબર નથી પડતી આ બધું શું ચાલી રહ્યું છે। એટલે મોદી સાહેબનું તો હું નામ લઉં છું, પણ તમામ લોકોને કહું છું કે જે લોકો ટિકિટ માગે છે એમને આપશો નહીં, કેમ કે જેને સેવા કરવી છે એને ટિકિટ માગવાની જરૂર નથી, એ પોતાનું કામ પોતાના ક્ષેત્રમાં જઈને કરતા જ હોય। સારા બિઝનેસમેનોને ટિકિટ આપો, જે ખેડૂત રાષ્ટ્રપતિ એવોર્ડ થયો છે એ ખેતી કેવી રીતે કરે છે એને જીતાડો, જેથી ખેડૂતોના શું પ્રશ્નો છે, પાક કેવી રીતે લઈ શકાય એને એનું ટ્રેનિંગ આપશે અને કામ કરશે, આ તો થતું જ નથી। અને જે નેતાઓ સાવ જેમની પાસે કશું નહોતું, આજે એમની પાસે ગાડીઓ છે, બંગલાઓ છે, 1000-1000 કરોડની પ્રોપર્ટીઓ છે, એવા અધિકારીઓ છે, શિક્ષણમાં તો એક અધિકારી ગોલ્ડમેન નામ છે, સ્કૂલો પાસેથી હપ્તાઓ લે છે, કોઈ બોલતું નથી સાહેબ, ને બોલે એને દબાઈ દેવામાં આવે છે, કદાચ તમારા સુધી આ વાત પહોંચતી નથી। આજે મારા જેવા માણસને પીએમઓ ઓફિસમાંથી એપોઇન્ટમેન્ટ આપવામાં આવે, હું ત્યાં જઉં અને મને કોઈ મળે નહીં, અને એમ કે મોદી સાહેબ બિઝી છે। સાહેબ, ગુજરાતમાં કંઈક ખોટું ચાલી રહ્યું છે, તમારી આજુબાજુ જે લોકો તમને બતાવે છે એ કદાચ બરાબર ચિત્ર નથી, જીતી તો જશો તમે એમાં કોઈ શંકા નથી, પણ જે વિકાસની વાતો કરીએ છીએ વિકાસ થતો નથી ને થયો પણ નથી। સ્કિલ ડેવલપમેન્ટની વાતો ચાલે છે, સાહેબ આવીને જુઓ સ્કિલ ડેવલપમેન્ટ શું થયું છે, રોડ રસ્તાની વાતો કરી બરાબર છે, પણ તમે એકવાર અમદાવાદથી પાલનપુર જાઓ ને એકવાર અમદાવાદથી સુરત જાઓ, તમે બ્રિજોની ને રોડની હાલત જુઓ, અત્યારે સુરત જવું હોય તો 6-6-7-7 કલાક થાય છે। આ આપણે બરોબર છે સાહેબ, ઊભા થતા મોટા અવાજોને દબાઈ દેવામાં આવશે તો પછી લોકશાહી જેવું કશું બચશે નહીં। હું તો કહું છું અમરીશ દેર જેવા લોકો રાજકારણમાં હોવા જોઈએ, ઈસુદાન ગઢવી જેવા લોકો રાજકારણમાં હોવા જોઈએ, મહિપતસિંહ જેવા લોકો રાજકારણમાં હોવા જોઈએ, કેમ ના હોવા જોઈએ, તો ડેમોક્રેસી બચશે, જે બોલે એને દબાઈ દેવાના। એટલે સાહેબ વિનંતી કરું છું કે જે લોકો લોકલ લોકો છે, લોકલ ગામના છે, લોકલ સેવાનું કામ કરે છે, એવા લોકોને ટિકિટ આપશો તો હું માનું છું કે કદાચ લોકોનું આપના માટે માન સન્માન જે છે એનાથી પણ ઓર વધશે। કોંગ્રેસ પાર્ટીની પણ વાત આવી ગઈ, આમ આદમીની બી વાત આવી ગઈ, અને લોકો ગુજરાતીઓને કહું છે, ગુજરાતીઓ પહેલાં 2 ગુજરાતીઓ હતા, પટેલ અને ગાંધી, હાલ પણ 2 ગુજરાતીઓ છે અને ભવિષ્યમાં પણ કદાચ ગુજરાતીઓ છે, આપણે
पार्टी जोवा करता जे उम्मेदवार कोण ईमानदार छे कोण पार्टी माटे काम करे वो मानस छे आवा लोकोने आपणे जीतीने विधानसभा में मोकलशू ने तो आपणे गुजराती तरीके साचा कहेवाईशू। गाडेरिया प्रवाहनी जेम आ वखते एक वार आपणे पार्टी गमे तेने टिकीटो आपे पण ना जात धर्म संप्रदाय जोया वगर आपणे टिकीटो आपीश टिकीट गमे गमे तेने आपे पण आपणे एने जीताडीशू तो हुं मानुं छुं के बहु सारुं आ वखते आपणी पासे मंत्रीमंडळ मळशे। ઘણું બધું હું લખીને આજે લાવ્યો છું પણ મને એમ થયું કે મારી આ એક મન કી વાત હતી કે કેમ આ ટિકિટ લેવા માટે જવું પડે, સારા લોકો સુધી પાર્ટી ના જાય, એમના ઘરે ના જાય કે ભાઈ તમે આવો અમે તમને ઉભા રાખીશું, રિટાયર આઈએએસ આઈપીએસ ઓફિસરો હશે આપણી પાસે જેમનો પીકે લહેરી સાહેબ જેવા કે જેનો જ્ઞાનનો આપણે લાભ લઈ શકીએ। હું કદાચ એક જગ્યાએ ખોટો હતો કે અભણ લોકો નેતા ના હોવા જોઈએ, હું માનું છું કે એ મારી વાત કદાચ એ લેવલે બરાબર હતી પણ આજે મને એવું લાગે છે કે કદાચ એ ખોટી પણ હોય, પણ કમસેકમ માણસમાં દૂરદર્શી દ્રષ્ટિ તો હોવી જોઈએ। આજે અહીંથી સુરત જવું છે, તમે રોડ 4 લેન કર્યા, ટ્રાફિક 100 ગણો વધી ગયો, 4 લેન 6 લેન ચાલશે ક્યાંથી? આ બધું જોવા માટે મોદી સાહેબ આપનું જે વિઝન છે એવા લોકો જોઈએ, જે લોકલ નથી સાહેબ, જે મિનિસ્ટરો બને છે એ શું કામ કરે છે આપ જુઓ। આજે હું સાહેબ મારી વાત કરું, ગુજરાતમાં 3 વર્ષથી એક મોટી જગ્યા માટે તમારી ઓફિસોમાં ગાંધીનગરમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો, જો સંજય રાવલને 12-2 કલાક બેસવું પડે તો એક સામાન્ય માણસ નું થતું શું હશે? લોકો પાસે ઓપ્શન નથી? આજે હું 1,000 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ કરવા સ્કિલ ડેવલપમેન્ટમાં માંગુ છું, મારી જગ્યાની ફાઇલ 2 વર્ષથી ચાલતી નથી, તો એ અધિકારીઓ નથી કરતા, નેતાઓ હું બધાને મળું છું। સાહેબ આ 22ની ચૂંટણી તમારી 24ની ચૂંટણી સાહેબ નક્કી કરશે। આ વખતે એવા યુવાન લોકોને ટિકિટ આપો જેને દેશ દાજ હોય, જેને કંઈ કામ કરવું છે, જે ફૂલ ટાઈમ, અરે હું તો કહું છું સાહેબ શેનો પગાર હોય, એક એક નેતાઓની આવક, એમના કપડાના ખર્ચા, એમની ગાડીઓના ખર્ચાનું ટોટલ તો મારો સાહેબ તમે, અને પછી વાતો બધી સુફિયાની થાય। સાહેબ આજે આપણા જે નેતાઓ જીત્યા છે, આપણા જે એમએલએ જીત્યા છે, જે મિનિસ્ટરો છે, એમાંથી ઘણાની પોસ્ટ તો 50 જણ જોતા નથી સોશિયલ મીડિયા ઉપર, અને એક સામાન્ય માણસમાં રોજ 2-5 હજાર લાઈક આવે છે સાહેબ અને કમેન્ટ્સ આવે છે। આ બધું જોઈ હું મોદી સાહેબને ખાસ વિનંતી કરું છું કે અમે ચાહીએ છીએ કે 24માં તમે જ વડાપ્રધાન બનો, પણ 22માં ગુજરાતમાં એવા લોકોને ટિકિટ આપજો કે જેની લોકોએ કલ્પના ના કરી હોય, કદાચ 50 સારા લોકો પણ આ વખતે આવી ગયા ને સાહેબ તો ગુજરાત બચશે, બાકી બધી વાતો છે સાહેબ। એટલે મારી નમ્ર વિનંતી છે કે 22માં એવા લોકોને ટિકિટ આપજો જે પગાર ના લે સરકારનો, સરકારની કોઈ સગવડો ના લે અને પોતાના ખર્ચે પોતાની રીતે કામ કરે, ને ગરીબ હોય તો લે, એમાં કોઈ વિરોધ નથી મારો, પણ આ વખતે જે ટિકિટ માંગે છે એ તો 90%ને તો આપતા નહીં સાહેબ, અને 90%ને ઘરે જઈને બોલાવીને ટિકિટ આપજો અને પછી જુઓ 24માં શું થાય છે સાહેબ। બાકી લોકો થાક્યા છે, કંટાળ્યા છે, અને આ જ વાત હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બી કહું છું સાહેબ કે માગવા આવે એને આપશો નહીં, ઘરે જાઓ, સારા લોકોને પકડો અને તમે જોજો કેવું સરસ પરિણામ આવે છે। એટલે હું માનું છું કે આ વખતે ચાન્સ છે કે આપણે બધો કચરો એક સાથે કાઢીશું બધી પાર્ટીઓ ભેગા થઈને, તો રાજકારણમાં સારા અને સ્વચ્છ લોકો આવશે તો કદાચ એક નવો સૂર્યોદય થશે, બાકી તો થાકી જવાય એવી સ્થિતિ છે સાહેબ। તમને ચોક્કસ તમને મળવા માટે દિલ્હી આવ્યો તો પણ મને મળવા ન દીધો, એ આખો જુદો વિષય છે। મારી અંદર એક આગ છે, કંઈક કરવું છે ને હું કરીશ, સરકાર મદદ કરે કે ના કરે થોડું મોડું થશે પણ થશે, કેમ કે ઈશ્વર જેવું ભગવાન જેવું કશુંક છે, પણ માણસ ભગવાન તો જમીન પર આવતો નથી, એટલે આપ જેવા લોકોને મૂકે છે, એટલે આ ટિકિટની પ્રક્રિયામાં જે માણસો ખરેખર વર્ષોથી સમાજ વચ્ચે પડ્યા છે એ લોકોને ટિકિટ આપશો તો હું માનું છું કે દરેક પાર્ટીનું ભાવિ ઉજ્જવળ બનશે। સારામાં સારા શિક્ષકોને ટિકિટો આપીએ, સારામાં સારા પ્રોફેસરોને, સારામાં સારા ડૉક્ટર્સને આપીશું તો હું માનું છું કે ઘણું સારું પરિણામ આવશે। આ તો કેવું થયું કે હું એક છોકરીને પ્રેમ કરું, તે છોકરી મને ગમે બરોબર, પણ પછી એ છોકરી જે કરે બધું ગમે, એ ખોટું કરે તોય ગમે, એ ના ચાલે સાહેબ। થેન્ક યુ।